અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ થતાની સાથે પ્રથમ રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. સવારે 9 વાગ્યાથી ખુલ્લા મુકાયેલા ફ્લાવર શોમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ જોવા મળ્યા. સોમવારથી શુક્રવાર 50 રૂપિયાના દર અને શનિવાર અને રવિવારે 75 રૂપિયાના દર રાખ્યા બાદ પણ મોટી સંખ્યામાં મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. ફ્લાવર શો 15 જાન્યુઆરી સુધી ચાલશે અને મોઢેરાનું સૂર્ય મંદિર, સંસદ ભવન, ચંદ્રયાનની થીમ આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ તરફ ફ્લાવર શોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગરના કીર્તિ તોરણ, જીએસએલવી MK3 રોકેટ મળી કુલ 33 જેટલા સ્કલ્પચર તૈયાર કરાયા. અમદાવાદ શહેરના માર્ગો ઉપર આજે સાંજે ટ્રાફિકનું ભારણ વધશે, કારણ કે એક તરફ સાબરમતી રિવરફ્રન્ટમાં ફ્લાવર શો ચાલી રહ્યો છે, બીજી તરફ જે બ્રિજ છે વિશાલાથી નારોલ તરફનો બ્રિજ તે બંધ કરાયો છે, અને 31 ડિસેમ્બરના કારણે જે ફ્લાવર શો છે તેમાં મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ જોડાય છે અને તેના કારણે શહેર પોલીસે તેના પર પણ ભારણ વધશે, કારણ કે ફ્લાવર શો બાદનો પ્રથમ રવિવાર છે અને આગામી 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલવાનો છે. કેટલાક પરિવાર અહીંયા આગળ આવ્યા છે ફ્લાવર શો જોવા માટે, વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું. ક્યાંથી આવ્યા છો અને આની પહેલા આવ્યા હતા ખરા ફ્લાવર શો જોવા માટે? હું રાજકોટથી આવ્યો છું, મારું નામ કમલેશ છે અને આના પહેલા 2022માં પણ હું આવેલો હતો. બહુ સરસ આયોજન છે, આર્ટિફિશિયલ જોઈ અને આપણું બહુ પેલું થઈ ગયું છે, હવે આ નેચરલ જોવા માટે માણસો અત્યારે બધા છે ને, બહુ આયોજન સુંદર બન કરેલું છે અને બહુ સરસ આયોજન છે. આજે સાંજે નીકળી જવાના કે અહીંયા અમદાવાદ? ના, આજે નીકળી જવાના છે, ફ્લાવર શો માટે જ આવ્યા છીએ અમે. ફ્લાવર શો જોવા માટે આવે, આપ શું કહેશો? પરિવારના કેટલા સભ્યો અહીંયા આગળ આવ્યા છો, કયા પ્રકારનું આયોજન કર્યું હતું અને ફ્લાવર શો ની વ્યવસ્થા કયા પ્રકારની લાગી? બહુ સરસ છે, અમારે રાજકોટ હતું પણ એ આટલું મોટું ના આવું સરસ નથી, આ તો બહુ મોટું છે. પરિવારના તમામ સભ્યો આવ્યા છો? હા. ઓકે, અન્ય પણ યુવાનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છો કે આની પહેલા? અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. કયા પ્રકારનું આયોજન લાગ્યું, વ્યવસ્થા કયા પ્રકારની લાગી? વ્યવસ્થા એકદમ મસ્ત છે, એટલે પહેલાં એવું લાગતું કે ટિકિટ લેવામાં જરાક પ્રોબ્લેમ થાય, ત્યારે ટેકનોલોજી છે તો ઓનલાઈન બધું ટિકિટ ને એવું બધું સારું છે, અને અંદર બી સિસ્ટમ બી બહુ મસ્ત છે કે બધું વેલ મેનેજ છે. તમામ લોકો છે તે ફ્લાવર શોની મુલાકાત માટે આવી રહ્યા છે, કારણ કે 31 ડિસેમ્બર પણ છે અને તેની સાથે નારોલથી વિશાલાવાળો બ્રિજ છે તે બંધ છે, જેને સમાંતર સમકક્ષ રોડ છે સાબરમતી રિવરફ્રન્ટ, જ્યાં આગળ આજે બપોરથી ટ્રાફિકનું ભારણ વધશે અને તેના ભાગરૂપે થઈને ગત વર્ષે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી કે શહેર પોલીસે એક તરફનો જે માર્ગ છે તે પણ બંધ કરવો પડ્યો હતો. કેમેરામેન સંજય સાથે કુશાંક સોની, EBP અસ્મિતા, અમદાવાદ.